આપણે પહેલા નિયમ વિશે ભણ્યા. હવે સાદા વર્તમાન કાળમાં આપણે નિયમ નંબર 2 ભણીશું, એટલે કે એમાં હકાર કઈ રીતે થાય, નકાર કઈ રીતે થાય અને પ્રશ્ન કઈ રીતે થાય. હવે હકાર નકારને દર્શાવવા માટે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય, પ્રશ્ન વાક્ય પણ. હવે ડુ ડઝને કેની સાથે લગાડવું એ આપણે જોઈ કે ડુ આઈ ડુ, આઈ સાથે શું લાગશે? ડુ. વી સાથે ડુ, યુ સાથે ડુ. હવે હી શી ઇટ એની સાથે ડઝ, એટલે કે ત્રીજો પુરુષ એકવચન, આરે ડઝ લાગશે. ડઝ એટલે કોઈ પણ એકવચન નામ હોય. આપણે અહીંયા પૂજા લીધું છે તો આપણે પૂજા સાથે શું લગાડવું પડે? પૂજા. હવે આને આપણે નકારમાં ફેરવીએ એટલે પૂજા સાથે શું લાગશે? પહેલા નિયમ મુજબ શું આવશે? ડઝ. એટલે અહીંયા આવશે ડઝ. હવે એને નામમાં આપણે બદલવું છે, નાથી દર્શાવવું છે, તો નાથી દર્શાવવા માટે અહીંયા આવશે નોટ. શું આવશે? નોટ. અને પછી આવશે ગો. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે મેં અહીંયા ઈ એસ પ્રત્યે લગાડ્યો, હવે મિસે તો અહીંયા ખાલી ગો જ લગાડ્યો. તો નિયમ મુજબ જ્યારે આપણે નકારથી કે પ્રશ્નથી વાક્ય બનાવીએ ત્યારે અહીંયા ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એ જ આવે. એટલે આપણે અહીંયા લઈશું ગો ટુ સ્કૂલ. હવે આને આ વાક્યને આપણે કેમાં બદલીશું? પ્રશ્નમાં. હવે અહીંયા શું છે? અહીંયા આપણે શું લીધો? ડઝ લીધો. હવે ડઝને આપણે લઈ લઈએ આગળ, એટલે ડઝ પૂજા ગો ટુ સ્કૂલ. આપણો થઈ ગયો પ્રશ્ન વાક્ય. એટલે એક વાક્યના મેં કેટલા વાક્ય બનાવ્યા? 3. આ સાદા વર્તમાન કાળનું, આ નકારમાં વાક્ય અને આ પ્રશ્નથી વાક્ય બનાવ્યું. આ આપણો સાદા વર્તમાન કાળનો નિયમ નંબર 2 હતો. શીખી ગયા ને બધા નિયમ નંબર 1 અને 2? હવે આપણે આગળ વધતા નિયમ નંબર 3 શીખીશું. હવે આપણે સાદા વર્તમાન કાળમાં ટોપિક 3 શીખીશું. આગળ આપણે બધા 2 નિયમ શીખી ગયા ને, હવે નિયમ નંબર 3, એટલે કે સાદા વર્તમાન કાળમાં જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય, એટલે કે વ્યંજન આવેલા હોય ત્યારે ક્રિયાપદનો વાય, ક્રિયાપદ વાયના સ્થાને ઈ એસ પ્રત્યે લાગે. હવે વ્યંજન અને સ્વર, તમે બધા એબીસીડી તો જોઈ છે ને, એબીસીડીના અક્ષર ક્યારે ગણ્યા છે? એબીસીડીના અક્ષર ટોટલ કેટલા છે? 26. 26માંથી 5 સ્વર છે અને બાકીના 21 વ્યંજન છે. 5 સ્વર ક્યાં ક્યાં છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ આપણા 5 સ્વર છે અને બાકીના 21 વ્યંજન, એ કે બાકી જેટલા શબ્દ પાછળ વધે એ આપણા વ્યંજન છે. હવે અહીંયા આપણે જોઈએ, જો વાયની આગળ વ્યંજન વ્યંજન આવેલો હોય તો વાયનું આઈ કરીને પછી એના પ્રત્યે ઈએસ લગાડવાનો, એટલે કે ટ્રાય છે તો ટ્રાય છે, તો અહીંયા મેં વાય લખ્યો છે. અને આ આર છે તો આર છે એ શું છે? વ્યંજન છે. એટલે મેં અહીંયા આરની પાછળ આઈ કરી અને પછી ઈએસ પ્રત્યે લગાડ્યો. હવે અહીંયા એવી રીતે ફ્લાય છે તો ફ્લાયમાં પણ એલ છે, ઈ વ્યંજન છે, એટલે મેં અહીંયા ફ્લાયનો આઈ કરીને પછી ઈએસ લગાડ્યો. હવે ક્રાય છે તો ક્રાયમાં પણ આર છે, વ્યંજન છે, એટલે મેં અહીંયા ક્રાયમાં ઈએસ પ્રત્યે લગાડ્યો. હવે એવી જ રીતે જો સ્વર આપેલો હોય કોઈ પણ શબ્દના અંતે તો એનું એસ પ્રત્યે જ લાગે, એટલે પ્લે છે તો પ્લે છે, અહીંયા વાય ભલે આપેલો છે પણ અહીંયા આગળ જોવાનું, આગળ શું આપેલું છે? એ, એ છે એ શું છે? સ્વર છે, એટલે મેં અહીંયા ખાલી એસ પ્રત્યે લગાડ્યો. એવી રીતે બાય, સે, એવી રીતના અહીંયા મેં એસ પ્રત્યે લગાડ્યો. આ આપણો હતો નિયમ નંબર 3. શીખી ગયા ને બધા? હવે નિયમ નંબર 4 આપણે ભણીશું.